આજે આપણે આ લેક્ચરની અંદર જે સમજવાનું છે પ્રશ્ન વિશે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, એવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે એક્ઝામમાં. ઉદ્યોગ સાહસિકની સમાન વસ્તુનું ઉત્પાદન કરતાં ઔદ્યોગિક એકમો તરફની જવાબદારી શું હોઈ શકે, સમજાવો. અથવા તો એવો પ્રશ્ન તમને મોટો પૂછી શકે છે કે ઉદ્યોગ સાહસિકની વિવિધ વર્ગો તરફની અથવા તો સામાજિક જવાબદારીઓ છે, એમાંથી કોઈ પણ ત્રણ સામાજિક જવાબદારીઓ વિશે ચર્ચા કરો. તો આ યાદ રાખવાનું છે. એટલે અહીંયા આપણે જોવાનું છે કે ઉદ્યોગ સાહસિક જે છે એની સામાજિક જવાબદારીમાંની આ એક જવાબદારી છે કે એની જેવી વસ્તુનું ઉત્પાદન અમુક કોઈ સંસ્થાઓ કરતી હોય, કોઈ કંપનીઓ કરતી હોય છે, પેઢીઓ કરતી હોય છે, બરાબર. તો એના તરફની એ જે ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમો છે એના તરફની શું જવાબદારી છે અને શું એના ઉપર ફોકસ કરવાનું છે મેન, તો કે એની અંદર જે ઉદ્યોગ સાહસિકો જે જુદા જુદા જે વસ્તુમાં વૈવિધ્ય પેદા કરીને પોતાની વસ્તુને જુદા જ રંગની રૂપ આકાર અને પેકિંગની સાથે નવી બ્રાન્ડની માર્કેટમાં મૂકતા હોય, તેવી પ્રથમ દ્રષ્ટિએ તેમાં ઇજારાનું દર્શન થાય, બરાબર. પહેલી જ વખત એવી હોય તો શું થાય છે કે ઇજારો જોવા મળશે. દાખલા તરીકે પહેલી જ વખત કોઈ કે બાઇક બનાવી હતી તો એના કોઈ બાઇક જ નહોતી તો એને ઇજારો જોવા મળે ને માર્કેટની અંદર, બરાબર. તો એને જોઈએ એ પ્રમાણે ભાવ મળી રહે, બરાબર, ડિમાન્ડ એ ઊભી કરી શકે છે. તો એવું ઘણું બધું જોવા મળે છે. એ જ એની અંદર પછી શું થયું કે એની અંદર ત્યારબાદ છળકપટને સ્થાન નહોતું રહેતું, કારણ કે ઔદ્યોગિક એકમ વધારે થવા માંડે તો એમાં છળકપટ થાય નહીં, બરાબર. તો એની અંદર ખાસ ઉદ્યોગ સાહસિકની એ સામાજિક જવાબદારી બની રહે છે કે તેણે હરીફ ઔદ્યોગિક એકમો સાથે સુમેળયુક્ત જે સંબંધો છે એ જાળવવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. તો એ એક હતો, બરાબર, ત્યારે એ પ્રકારનું હતું. પણ પછી વધતા જાય ત્યારે હરીફો તમે થતા જાઓ ત્યારે તમારે કોમ્પિટિશનમાં તમે ઉતરો છો, જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, તમે દુકાન કરીને સામે બીજાએ કરી, બરાબર, તો એ ભાવ ઘટાડે તો આપણે ભાવ ઘટાડવી, એવી કોમ્પિટિશન આપણે કરી, બરાબર, પણ અમુક હદ સુધી કરવાની. તો પણ સંબંધો બગડવા જોઈએ નહીં. તો અહીં આ ખાસ મહત્ત્વનું છે કે હરીફ ઔદ્યોગિક એકમોના હિતમાં જાળવણી માટે ઉદ્યોગ સાહસિકે તેના તરફની કેટલીક સામાજિક જવાબદારીઓ છે જે નિભાવવી જોઈએ. તો કઈ છે જોઈએ. પહેલું, સમાન વસ્તુઓના ઉત્પાદક વ્યાપારી સંગઠનો દ્વારા સ્થાપિત આચારસંહિતાનું પાલન કરવું. એટલે શું? તો કે એની અંદર કેવું હોય કે બિનજરૂરી હરીફાઈ અને સંઘર્ષ ન થાય ને એના માટે વિદ્યાર્થી મિત્રો વ્યાપારી સંગઠનો દ્વારા ચોક્કસ પ્રકારની આચારસંહિતાનું ઘડતર કરીને બધા ઉદ્યોગ સાહસિકો છે એને એનું પાલન કરવાનું હોય છે અને આદેશ આપવાનો હોય છે. એનાથી શું થાય છે? તો કે ઉદ્યોગ સાહસિકની એ સામાજિક જવાબદારી બની રહે છે કે તેણે વ્યાપારી સંગઠનો દ્વારા સ્થાપિત કરેલ આચારસંહિતાનું પાલન કરવું, જે નિયમો બનાવ્યા છે એનું દરેકે એક સરખું પાલન કરવું. તો ઉદ્યોગ સાહસિકે પણ આનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, બરાબર. તો એની જવાબદારી છે. ત્યારબાદ બીજું છે, નવી હરીફ પેઢીને હટાવવાનો પ્રયત્ન ન કરવો. ઉદ્યોગ સાહસિક તરીકે તમારી આ એક ફરજ છે, સામાજિક જવાબદારી છે કે અત્યારના યુગમાં આપણે જોઈએ તો મહદ અંશે મુક્ત અર્થતંત્રનો યુગ છે, એટલે કોઈ પણ ધંધો કરી શકે છે. તેથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વ્યવસાયમાં પ્રવેશ કરવાનો અધિકાર છે, આપણે જાણીએ છીએ. પણ ઉદ્યોગ સાહસિકની એ સામાજિક જવાબદારી બની રહે છે વિદ્યાર્થી મિત્રો કે પોતાના ક્ષેત્રમાં કોઈ નવી હરીફ પેઢી પ્રવેશ કરે તો એને અટકાવવાનું કે તેના કાર્યમાં અવરોધ ઊભો કરવાનું હીન એટલે કે કૃત્ય કરવું જોઈએ નહીં, બરાબર. આપણે બીજાનું આપણે નથી કહેતા કે ભાઈ આપણે આગળ વધવું હોય ને તો એક બાબત યાદ રાખવાની, બીજાની લીટી હોય ને આમ લીટી દોરે તો એની લીટી ઘૂસવાનો પ્રયત્ન નહીં કરવાનો. શું કરવાનું? આપણી લીટી લાંબી કરવાનો પ્રયત્ન કરવાનો. આપણે આ કહીએ છીએ વારંવાર, બરાબર ને. તો ખાસ એ જ બાબત અહીંયા લાગુ પડે છે આપણને. તો બહુ મહત્ત્વની બાબત છે, ફરજ છે ઉદ્યોગ સાહસિકની. ત્યારબાદનું છે, કૃત્રિમ સોદાઓ દ્વારા કિંમત વૃદ્ધિ ન કરવી. એટલે શું થાય ઘણી વખત કે ઉદ્યોગ સાહસિક છે ને એ નૈતિક ધર્મ છે કે એણે ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડવી, બરાબર. પણ ઉદ્યોગ સાહસિકની એ સામાજિક જવાબદારી બની રહે તેણે નફાખોરી કરવા માટે કદી કૃત્રિમ સોદાઓ કરવા જોઈએ નહીં. એટલે કે ભાવની અંદર શું કરશે ખબર, બિનજરૂરી વધારો કરી નાખ. 5 કસ્ટમર એવા ઊભા કરશે કે જે એના જોઈએ એમ કહે છે, આટલા હું આપીશ, આ મને વસ્તુ આપો આટલા હું આપીશ, તો એમ વસ્તુની કિંમત શું થઈ જાય, વધતી જાય. તો ગ્રાહકોને તેમ થાય ને ભાવ વધતા જાય છે આપણે વસ્તુઓ લઈએ. તો આવા પ્રકારનું ઉદ્યોગ સાહસિકે કરવું જોઈએ નહીં. ત્યારબાદનો છે
ફરજ જવાબદારી છે. અન્ય ઔદ્યોગિક એકમોની ગોપનીયતા ખુલ્લી ન કરવી. હવે શું થાય કે માર્કેટની અંદર તમે બિઝનેસ કરતા હો તો ઘણા બધા બિઝનેસની અંદર તમે બધા સાથે સંકળાયેલા હો છો, તો તમને એની મોનોપોલી ખ્યાલ આવી ગયો હોય તો તમારે માર્કેટની અંદર બધાને જણાવવી ન જોઈએ. બરાબર, એની અંદર શું થાય છે કે સારા એવા પ્રમાણમાં આવકો પ્રાપ્ત કરતા હોય, બરાબર, એ મોનોપોલીને લીધે. તેથી આ જે રહસ્ય હોય છે ને એ અંગેની પોલિસી તેઓએ ગુપ્ત રાખવાની હોય છે. જો આ રહસ્ય અંગેની પોલિસીઓ ખુલ્લી થઈ જાય તો બીજા ઉદ્યોગ સાહસિકોનું તેનું અનુકરણ કરે છે, એટલે કે બીજા એવી વસ્તુ બનાવવા માંડે. પછી મૂળ ઉદ્યોગ સાહસિકને ખૂબ નુકસાન થાય એ બાબતે મહત્ત્વની છે. તો ઉદ્યોગ સાહસિકની સામાજિક જવાબદારી બની રહે છે કે કોઈ અન્ય ઔદ્યોગિક એકમની ગોપનીય બાબતોએ ખબર પડી જાય તો પણ તેને ખુલ્લી કરવી જોઈએ નહીં. બરાબર, તો ખાસ મહત્ત્વની ફરજ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનું છે અનુચિત પ્રતિસ્પર્ધાનો ત્યાગ. એટલે કે આધુનિક યુગની અંદર આપણે જોઈએ તો ઇજારયુક્ત હરીફાઈમાં એક વસ્તુનું જુદા જુદા સ્વરૂપે ઉત્પાદન કરીને જુદા જુદા ઉત્પાદકો પોતાની વસ્તુ છે એનું વેચાણ કરતા હોય છે, આપણને ખ્યાલ છે. બરાબર, પણ એનાથી સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો હરીફાઈનું તત્વ રહેલું છે. એક જ વસ્તુ અલગ અલગ રીતે બનાવતા હોય પણ હરીફાઈ તો રહેલી જ છે ને. આનાથી હું આ સારું આપું છું, આનું હું આ વસ્તુ મારી આ સારી હોય છે એવું જોવા મળે આપણને બજારમાં જઈએ એટલે. પણ દરેક ઉદ્યોગ સાહસિકની સામાજિક જવાબદારી બની રહે છે કે તેણે હરીફ ઉત્પાદકો જે છે એની સાથે કદી અનુચિત પ્રતિસ્પર્ધા આચરવી જોઈએ નહીં. એનાથી શું થાય, ધંધામાં ગેરવાજબી હરીફાઈનો આશ્રય ન વધે એ બાબતનું ધ્યાન રાખવું પડે. બરાબર, તો પ્રતિસ્પર્ધા એવી ખોટી રાખવી નહીં. ત્યારબાદનું છે વિવિધ ઔદ્યોગિક એકમના સમાન પ્રશ્નોનું નિરાકરણ કરવું. એટલે કે શું, આ જો ફરજ છે ઉદ્યોગ સાહસિકની કે સમાન વસ્તુઓનું ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમોના માલિકોએ પોતાના સમાન ઔદ્યોગિક પ્રશ્નોના નિરાકરણ માટે બેઠકોનું આયોજન કરવું પડે અને સાથે મળીને સૌના હિતમાં પ્રશ્નોના નિરાકરણો શોધવા જોઈએ. એટલે કાંઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, બરાબર, તમે બિઝનેસ કરતા હોય આજુબાજુની અંદર બધા ઉદ્યોગ સાહસિકો સાથે, તો બધાએ ભેગું થવું, મિટિંગ કરવી અને એનું નિરાકરણ લાવવું. બરાબર, જાતે ને જાતે પ્રયત્ન તમે કરતા રહો તો એનાથી કોઈ ફાયદો થતો નથી અને બધાને કમ્પિટિટર પ્રતિસ્પર્ધાની અંદર આવે છે અને નુકસાન થતું જોવા મળે છે. તો આવું થવું જ જોઈએ. બરાબર, બધાને સાથે લઈને ચાલવાનું, ટૂંકમાં એનો કહેવાનો મતલબ. ત્યારબાદની છે અન્ય જે ઉત્પાદક કરતા ઔદ્યોગિક એકમો તરફની જવાબદારીમાં છેલ્લી, અન્ય ઔદ્યોગિક એકમના ગ્રાહકોને તોડવા નહીં. હવે આવું જોવા મળે, તમે જોજો કે બજારની અંદર દુકાનો હોય ને તો તમને હાથ પકડીને ખેંચીને લઈ જાય ત્યાં જ્યાં બીજી જ્યાં તમે જવાનો હોય એ જગ્યાએ તમને જવાનો દે, કંઈક લોભામણી જાહેરાતો આપે, છળકપટ કરે તમારી સાથે, તમને એમ થાય કે હું અહીંયાથી લઈ લો પણ હકીકતમાં ત્યાં તમે છેતરાણા હોય. તો આવું ઉદ્યોગ સાહસિક છે સામાજિક જવાબદારી બની રહે છે કે છળકપટ, ખોટી જાહેરાતો, અન્ય મલિન માર્ગોનો ઉપયોગ કરીને કદી અન્ય હરીફો જે ઔદ્યોગિક એકમના છે ગ્રાહકો છે એને તોડવા કે આકર્ષવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં, કે જેથી કરીને તમારી જે ક્રેડિટ છે એ ડાઉન થતી જાય. વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું કે જે આપણે સમજ્યા આ લેક્ચરની અંદર કે ઉદ્યોગ સાહસિકની સમાન વસ્તુનું ઉત્પાદન કરતા જે ઔદ્યોગિક એકમો છે એના તરફ શું ધ્યાન રાખવું પડે, એના તરફની શું જવાબદારી છે એ તમને સારું એવું સમજાણું છે. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં, તમારા ગ્રુપ્સની અંદર, તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરો. થેન્ક યુ.